અમરેલી જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા દિવ્યાંગોનો ખેલ મહાકુંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો. અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગોનો ખેલ મહાકુંભ કાર્યક્રમ ગુજરાત સરકારના રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા અસફ કુરેશી જિલ્લા રમતગમત અધિકારી અમરેલીના માર્ગદર્શન હેઠળ અમરેલી ખાતે યોજવામાં આવેલ, જેમાં અમરેલી જિલ્લાભરમાંથી 300 ઉપરાંત વિકલાંગોએ ભાગ લીધેલ છે. ત્યારે ગુજરાત સરકારનો અભિગમ છે કે વિકલાંગોની પણ તેમાં રહેલ શક્તિને ઉજાગર કરવાની તક મળે તેવા હેતુ અન્વયે કાર્યક્રમ યોજવામાં આવેલ, જેમાં અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિ રહેલ અને આ તકે વિકલાંગોએ જણાવ્યું કે સરકાર દ્વારા અમોને પણ ખેલ મહાકુંભમાં સમાવેશ કરેલ છે તે બદલ સરકારના અમે. હું અશરફ કુરેશી, જિલ્લા રમતગમત અધિકારી અમરેલી, ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર અને સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર અમરેલી દ્વારા આજે ગુજરાત સરકાર દ્વારા જે સ્પેશિયલ ખેલ મહાકુંભ એટલે કે MR, VI, DEF અને OH કેટેગરીના જે સ્પર્ધક ખેલાડી ભાઈઓ બહેનો હોય એમના માટેનો આ ખેલ મહાકુંભ આજે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અમરેલી ખાતે યોજાઈ રહ્યો છે. આજે OH ખેલાડી એટલે કે જે હેન્ડીકેપ હોય, વિકલાંગ હોય એ ખેલાડીઓની સ્પર્ધા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલુ છે, જેમાં 300થી ઉપર વિવિધ કેટેગરીના ખેલાડી ભાઈઓ બહેનો આ સ્પર્ધામાં ઉપસ્થિત છે. સ્પર્ધામાં કુલ ગોળા ફેંક, ચક્ર ફેંક, એથ્લેટિક્સમાં 100 મીટર, ટ્રાઇસિકલ રેસ, વ્હીલચેર હર્ડલ્સ, ભાલા ફેંક જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારનો જે હેતુ છે કે વિકલાંગ ખેલાડીઓ પણ સરકારની જે આ સ્કીમ છે એનો લાભ લે, એમનામાં જે કંઈ સુષુપ્ત શક્તિઓ પડેલી છે એ બહાર આવે અને ગુજરાત સરકારનો જે આ એક અથાગ પ્રયત્ન છે તેને સફળ બનાવવા માટે આ સ્પર્ધક ભાઈઓ બહેનો અહીં ઉપસ્થિત છે તે તમામનો હું જિલ્લા વહીવટી તંત્ર અમરેલી દ્વારા ખૂબ ખૂબ આભાર માનું છું અને સરકારનો જે પ્રોજેક્ટ છે એ પૂરો કરવામાં એમણે સહભાગી થઈ અને જે પ્રોત્સાહન અહીંયા એમને મળવાનું છે. મારું નામ બિપિન ત્રિવેદી, અપંગ માનવ સેવા સંઘ અમરેલી દ્વારા અમે છેલ્લા 30 વર્ષથી આ સંસ્થા આ રીતે દિવ્યાંગો માટે કામ કરીએ છીએ. આની અંદર મારા સ્ટાફમાં હુસેનભાઈ અજમેરી, પ્રવીણભાઈ રાઠોડ, હરેશભાઈ મશરુ, સુરેશભાઈ ટાક, ગીતાબેન ટાક, પછી હનીબેન ઝવેરી, મારા મિસિસ સંધ્યાબેન, મારા ભત્રીજો હાર્દિકભાઈ, તેમજ બધાનો અમને વિજયભાઈ પરમાર, આ લોકોનો સાથ સહકાર મળે છે. અને આજથી 8 વર્ષ પહેલાં જ્યારે અમારા માટે 4 દિવાલોની વચ્ચે હતા ત્યારે કે રમતગમત વિશે કોઈને માહિતી પણ નહોતી, ત્યારે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે દિવ્યાંગો માટે એક આવો ખેલ મહાકુંભનું આયોજન કરી અને જે 4 દિવાલ વચ્ચે હતા એ દિવ્યાંગો આજે બહાર આવી અને આવી રીતે છેલ્લા 8 વર્ષથી જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને નેશનલ લેવલે બધાએ લાભ લેતા થઈ ગયા છે. અને જે આજે પણ જે અમે કર્યું છે એમાં આજે અંદાજિત 300 દિવ્યાંગોએ આજે લાભ લીધો છે, એમાંથી ઘણા જિલ્લા લેવલે પ્રથમ આવેલા છે અને હવે જે કરીને રાજ્ય કક્ષાએ રમવા માટે જશે. થેન્ક યુ સર. સાહેબ છે બિપિનભાઈ ત્રિવેદી, જેને આ યોજનામાં બહુ એટલે બહુ સહભાગી અમને આપ્યો છે અને અમારા સ્ટાફમાં અમે ઘણા લોકો છીએ, તેમાંથી આજની યોજનામાં 300 જણાએ ભાગ લીધો હતો અને અમને બહુ મજા આવી અને બધા સાથે હળી મળીને રહ્યા અને અમે બધા અલગ અલગ રમતોમાં ભાગ લીધો. દાખલા તરીકે ખેલ મહાકુંભમાં છે 100 મીટરની દોડ છે, ટ્રાઇસિકલ છે, ભાલા ફેંક છે, ચક્ર ફેંક છે, આવી અલગ અલગ પ્રકારની જેને જે રમત અલગ મજા આવે એમાં બધાએ ભાગ લીધો હતો અને અમે બધા સાથે મળીને રમતમાં ભાગ લીધો. પ્રતાપવાડા સાથે અશોક મણવર, KTV ન્યૂઝ ગુજરાતી, અમરેલી.